5.27 1000 किलोग्राम दड़नू एक हेलिकॉप्टर 15 मीटर प्रति सेकंड स्क्वेर ना ऊर्ध्व दिशा में प्रवेग थी ऊपर चढ़ी रही है। चालक अने मुसाफरो नु कुल दड़ 300 किलो छे। एक हेलिकॉप्टर छे। आ हेलिकॉप्टर में दड़ आप्युं छे। हेलिकॉप्टर नु वेट छे 1000 किलो। मुसाफर ने चालक अंदर रहा एनु दड़ छे 300 किलो। प्रवेग आप्यो छे ऊपर तरफ आम उड़ी रह्यो छे। आम प्रवेग ए ऊपर तरफ। प्रवेग ए 15 मीटर प्रति सेकंड स्क्वेर। चालक अने हवे प्रश्न पहेलो छे, चालक अने मुसाफर वडे तळिया पर लागतु बळ वजन बळ गोतवानो। चालक अने मुसाफर नु वजन बळ जो हेलिकॉप्टर स्थिर होय तो एमजी जेटलु होय, पण एक लिफ्ट मां छे, हेलिकॉप्टर आम जाय छे एटले आ लिफ्ट छे, એટલે વજન બળ બદલી જાય કારણ કે પ્રવેગ ચેન્જ થઈ જાય। ઉપર તરફ લિફ્ટ જતી હોય તો પ્રવેગ જી પ્લસ એ આવે, એટલે વજન બળ છે ચાલક અને મુસાફરનું વજન બળ। વજન બળ એફ બરાબર એમ જી પ્લસ એ ઉપર તરફ જાય છે। चालक अने मुसाफर नु कुल वजन छे 300 किलो। 300 जी अने ए, जी एटले 10 लई लईने ए 15। पच्चीस गुणा 300 एटले 7500 एटले 7500 न्यूटन। આટલું બળ લાગે ઉત્તર દિશામાં નીચે તરફ। બીજો પ્રશ્ન છે, હેલિકોપ્ટર વડે આસપાસની હવા પરનું ક્રિયાબળ, હેલિકોપ્ટરનું ક્રિયાબળ લગાડવાનું સેમ, આ હેલિકોપ્ટર કેટલું ક્રિયાબળ લગાડે એ જોવાનું, એનું વજન બળ થાય એટલું ક્રિયાબળ લગાડે નીચે તરફ લાગે ક્રિયાબળ, એટલે પ્રતિક્રિયાબળ ઉપર મળે। હેલિકોપ્ટર કુલ હેલિકોપ્ટર દ્વારા લાગતું ક્રિયાબળ, એનું જે વજન બળ હોય એટલું જ ક્રિયાબળ આવે એમ જી પ્લસ એ। એમ એટલે કુલ વજન, કુલ વજન હેલિકોપ્ટર નું થાય 1000 કિલો હેલિકોપ્ટર નું વજન ને 300 મુસાફર નું વજન, એટલે 1300। 1300 જી એટલે 10, એ એટલે 15, એટલે 1300 ગુણ્યા 25 એટલે 32500 ન્યૂટન બળ લાગે। 32500 ન્યૂટન ઉર્ધ્વ દિશામાં અથવા નીચે તરફ। પછી કીધું છે ત્રીજો પ્રશ્ન, આ બીજો હતો, આ પહેલો પ્રશ્ન હતો, સી એક પ્રશ્ન આપ્યો કીધું, આસપાસની હવા વડે હેલિકોપ્ટર દ્વારા લાગતું બળ પ્રતિક્રિયાબળ ક્રિયાબળ જેટલું જ હોય, જેટલું હેલિકોપ્ટર નીચે તરફ બળ લગાડે એટલું પ્રતિક્રિયાબળ મળે આસપાસની હવા દ્વારા, હવા દ્વારા લાગતું પ્રતિક્રિયાબળ, પ્રતિક્રિયાબળ કેટલું હોય તો કે ક્રિયાબળ જેટલું હોય, ક્રિયાબળ જેટલું, ક્રિયાબળ કેટલું તો 32500 ન્યૂટન, પણ પ્રતિક્રિયાબળ છે એ ઉપર તરફ લાગે, ઉપર તરફ, નીચે તરફ, આ બળ નીચે તરફ આવે,
આ બળ આવે નીચે તરફ. એટલે ત્રણ ક્વેશ્ચન હતા એમાં. પછી જે 5.28 10^-2 meter square આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક નળીમાં 15 meter per second ઝડપથી વહન કરતા પાણીના પ્રવાહમાંથી પાણી બહાર ઘસીને નજીકની દિવાલ સાથે અથડાય છે. પાણીની પાછું ફેંકાતું નથી તેમ ધારો. દિવાલ પર લાગતું બળ એક પાણીનો પાઇપ છે. એના દ્વારા લાગતું દિવાલ પર લાગતું બળ ગોતવાનું છે. આ પાણીના પાઇપમાંથી પાણી ફ્લો થાય છે. અહીંયા એક દિવાલ સાથે અથડાય છે. આ દિવાલ છે. દિવાલ સાથે અથડાય એટલે F=ma જેટલું બળ લાગે. કુલ પાણીનું કદ આપણે ગોતવું પડે. કેટલું પાણી બહાર નીકળતું હોય પ્રતિ સેકન્ડ બળ આપણે ગોતવું છે તો પાણીનું કદ કેટલું નીકળે છે પેલા એ ગોતવું. પાણીની ડેન્સિટી એક ખબર હોવી જોઈએ. પાણીની ડેન્સિટી હોય 1000 kg/m³. ઘનતા, પાણીની ઘનતા હોય 1000 kg/m³. ઘનતા એટલે શું? એકમ કદ દીઠ દળ. તો D=m/v હોય. પાણીનું દળ હોય m=d×v. d×v, v એટલે કદ. કદ કેટલું હોય? કદ એટલે આડછેદ ગુણ્યા આ લંબાઈ. કેટલું કદ થાય? આ પાઇપ માંથી પાણી નીકળતું હોય તો કદ એટલે થાય 8/ આ લંબાઈ. અંતર જેટલું કાપ્યું હોય એટલું. અંતર છે 8/ આપ્યું છે. ઝડપ આપી છે તો અંતર મળી જાય. કારણ કે પાણી એક સેકન્ડમાં કેટલું આ ડી હોય ને એ મળી જાય. ડી એટલે વેગ ગુણ્યા સમય. વેગ ગુણ્યા સમય આ વેગ છે. વેગ ગુણ્યા સમય. કદ એટલે A×d. તો A×d, ડી એટલે વેગ ગુણ્યા સમય. તો આટલું કદ બહાર નીકળે. આ એરિયા 8/ આપ્યું છે. 10^-2 વેગ આપ્યો છે. 15 મીટર પ્રતિ સેકન્ડ એટલે 15 મીટર પ્રતિ સેકન્ડ. એક સેકન્ડમાં આટલું પાણી બહાર નીકળતું હોય. આટલા મીટર ક્યુબ પાણી બહાર નીકળે એટલે 15×10^-2 મીટર ક્યુબ પાણી છે એ બહાર નીકળે પ્રતિ સેકન્ડ. પ્રતિ સેકન્ડ છે. આપણે એક સેકન્ડ લીધું તો આ કદ મળી ગયું. હવે અહીંયા આપણને m=d×v હોય. m=ડેન્સિટી. આ ડી એટલે ડેન્સિટીનો ડી છે. ઘનતા છે. પાણીની ઘનતા રો થી દર્શાવે. રો લખી શકાય. હવે બળ ગોતું છે. દિવાલ પર લાગતું બળ. દિવાલ પર લાગતું બળ. બળ ગોતવું હોય એટલે એફ. એફ એટલે m×a. પાણી ભટકાય એટલે એનો વેગ 0 થઈ જાય. એ તો મળી જાય. દળ ગોતવા માટે m=d×v. ડી એટલે ઘનતા. d×v×a. ઘનતા 1000 kg હોય. 1000. કદ આર્યું 15×10^-2. પ્રવેગ a.
ए ગોતું હોય તો ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી એટલે એ, એટલે 1000 ગુણ્યા 15 ગુણ્યા 10 ની માઇનસ 2 ગુણ્યા ડેલ્ટા વી એટલે વી અંતિમ, અંતિમ વેગ તો 0 હોય ફટકાય એટલે વી માઇનસ વી ટુ માઇનસ વી વન ડેલ્ટા ટી પ્રતિ સેકન્ડ ગોતી છે એટલે 1, એટલે 1000 ગુણ્યા 15 ગુણ્યા 10 ની માઇનસ 2 વી ટુ વેગ 15 સોરી વી ટુ 0 વી વન 15 અપોન 1 એટલે આ આપણને બળ મળે દર સેકન્ડે આટલું બળ લાગતું હોય તો 15 ગુણ્યા આ 1000 આ માઇનસ 2 છે એટલે 1/100 આ કેન્સલ તો 10 ગુણ્યા 15 ગુણ્યા 15 આટલું બળ લાગે પંદર ગુણ્યા 15 ગુણ્યા 10 એટલે 2250 ન્યૂટન થાય. જોઈ લે આપણે 15 એટલે 225 × 10 તો 2250 ન્યૂટન બળ આવે. નેગેટિવ છે, અહીં નેગેટિવ, નેગેટિવ તો એનો કે વિરુદ્ધ દિશામાં લાગે. બળનું મૂલ્ય 2250 ન્યૂટન આટલું બળ લાગે. તો દીવાલ પર લાગતું બળ હોય એ 2250 ન્યૂટન હોય. કોઈન વડે દીવાલ પર જે લાગતું બળ હોય એ 2250 ન્યૂટન હોય. 5.29 એક ટેબલ ઉપર કેમ ગણો એ જોઈ લેજો. પાંચ પોઈન્ટ ઓગણત્રીસ માં એવું છે, એક ટેબલ ઉપર 1 રૂપિયાના એવા 10 સિક્કાઓ ઉપરા ઉપર મૂકેલા છે અને નીચેના દરેક કોઈનું દળ એમ છે કે દરેક કિસ્સામાં બળનું માન અને દિશા ગોતું. 10 કોઈન મૂક્યા છે 5.29 માં આવી રીતે 10 કોઈન મૂકેલા છે. દરેક સિક્કાનું દળ છે ને એમ જેટલું છે, દરેકનું દળ એમ જેટલું છે. આ એમ દળ, આ થપ્પી છે આમ. હવે પેલું છે, 7મા સિક્કા પર તેનાથી ઉપરના સિક્કા વડે લાગતું બળ, અહીંયા બળ ગોતું છે. અહીંયા 1 2 3 ત્રણ સિક્કાનું આમ વજન બળ લાગે. અહીંયા ટોટલ કેટલું થાય તો કે 3m આનું વજન બળ અહીંયા લાગતું હોય 3m નું. તો કેટલું વજન બળ લાગે પેલા કેસમાં એ ગણવું હોય. 7મા સિક્કા પર, 7મા સિક્કા પર લાગતું બળ, બળ વજન બળ F બરાબર mg, m'g, m એટલે 3m છે, 3mg જેટલું લાગે નીચે તરફ. પેલાનો જવાબ આવે 3mg ન્યૂટન.
आठमा सिक्का वड़े सातमा सिक्का पर लागतू बळ, आठमा सिक्का ना लीधे सातमा सिक्का पर लागतू बळ, आ कोई ना कारण। बीजा मा आठमा सिक्का वड़े एटलू ज लागतो, ऊपरनो बधुं वजन गणवू पड़े अहीं 3m, आ एक ज नो गणवानो होय, आठमो सिक्को होय तो एनी ऊपर वजन बळ छे एटले 3m। तो आठमा सिक्का वड़े लागतू बळ, आठमा सिक्का वड़े सात पर लागतू बळ एटले F बराबर M डेश G एटले 3mg, एमआई 3mg જ આવે આઠમા સિક્કા વડે લાગતું બળ। પછી છે છઠ્ઠા સિક્કાનું સાતમા સિક્કા પરનું પ્રતિક્રિયા બળ, છઠ્ઠા સિક્કાનું સાતમા સિક્કા પરનું પ્રતિક્રિયા બળ, પ્રતિક્રિયા બળ એટલે કે વિરુદ્ધ દિશામાં। હવે છઠ્ઠા સિક્કાનું, છઠ્ઠો સિક્કો આમ કેટલું બળ લગાડે ને એ ગોતવાનું ત્રીજા કેસમાં। તો પેલા તો આ કેટલું બળ લાગે છઠ્ઠા સિક્કા પર, એનું વિરુદ્ધ દિશામાં લાગે પ્રતિક્રિયા, પેલા એક ગોતાય છઠ્ઠા સિક્કા પર, સિક્કા પર બળ F બરાબર M ડેશ 4mg, ઉપર ચાર સિક્કા છે 1 2 3 4, તો 4mg। હવે એની વિરુદ્ધ દિશામાં લાગે છઠ્ઠો સિક્કો, એને આમ બળ લગાડે વિરુદ્ધ દિશામાં, તો છઠ્ઠા સિક્કા વડે સાતમા પર લાગતું બળ, સિક્સ કોઈનનું સાત પર લાગતું બળ વિરુદ્ધ દિશામાં હોય આટલું 4mg નું, F બરાબર માઇનસ 4mg ઉપર તરફ 29માં। ओके, थैंक यू।